નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, હું ચૂક્યા હતી. જી હા, આજે આપને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે કદાચ સાંભળીને આપ ચોંકી જશો. 48 કલાકમાં એવી હેવાનિયત ભરેલી ઘટનાઓ બની છે કે જે આજે અમે આપને સંભળાવીશું અને તેના જ વિશે ચર્ચા પણ કરીશું. તો આજનો અમારો વિષય છે અત્યારે જેના પર ચર્ચા કરીશું, હેવાનિયત હચમચાવતી. રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મના વધતા કિસ્સા લોકોની માનસિકતા પર સવાલ કરી રહ્યા છે. શહેર હોય કે ગામડું, છાશવારે આ કિસ્સાઓ વધી રહ્યા છે. એમ આજ છેલ્લા 24 કલાકમાં 4 કિસ્સાઓ બનવા પામ્યા છે, તે પણ માત્ર 5-6 વર્ષની બાળકીઓ સાથે. સમાજમાં શરમજનક વાત બની રહી છે. વલસાડના વારોલી ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરાયની ફરિયાદ નોંધાઈ છે. સગીરા જ્યારે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યારે જ ગામના યુવાન દ્વારા પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. દુષ્કર્મ ગુજાર્યા બાદ લોહી લુહાણ સગીરાને આરોપી ધરમપુર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને સરકારી હોસ્પિટલમાં જવાની વાત કહેતા આરોપી સગીરાને વલસાડ સિવિલ લઈ ગયો હતો અને તેને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેણે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ સાબરકાંઠાના ઈડરના સુંદરપુરામાં પણ આવી જ ઘટના બની. એક બાળકી પર દુષ્કર્મ થયો અને તેના પર ફરિયાદ નોંધાઈ છે, જેમાં 7 વર્ષની બાળકી પર 15 વર્ષના કિશોર દ્વારા દુષ્કર્મ કરાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. 7 વર્ષની બાળકી પર 15 વર્ષના કિશોરે દુષ્કર્મ ગુજારી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાળકીને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને આ અંગે જાદર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટના બની જૂનાગઢમાં. તો જૂનાગઢના બિલખા તાલુકામાં 55 વર્ષના એક આધેડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તેમના પર 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વૃદ્ધે બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ છે. પોલીસે આ અંગે બાળકીના કાકાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી કે જેમાં 5 વર્ષની એક બાળકી પર 15 વર્ષના કિશોરે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ છે. ઘટનાની જાણ થતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને બાળકીની સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોણા એક વાગે મને ફોન આવ્યો કે તમારા છોકરી નવું થયેલું છે કે તમે દવાખાના આવી જાઓ, પછી બધી ખબર પડે. એમ કીધું મને એનો કઈ છોકરાનો કાકો ચેતનભાઈ એ વારુલી નાના પોંડા કેસ લેવા અહીંયા વલસાડ લાવ્યા પછી અમે ગયા કે તમે પેલા છોકરીને ટ્રીટમેન્ટ કરો, પછી કાલે બી નોંધી શકશે. એમ કે અમે પોલીસ સ્ટેશનમાં ક્યાં પોલીસ સ્ટેશન નાના પણ અત્યારે તમારી છોકરી ક્યાં છે, ક્યાં કેવી હાલતમાં છે? હવે તો ઓક્સિજન વેપર જ છે. આંગે સંદેશ ન્યૂઝ સવાલ ઉઠાવી રહ્યું છે કે ક્યાં સુધી મહિલા સુરક્ષાની થશે બસ વાતો જ, મહિલા સુરક્ષાની માત્ર વાતો થતી રહે છે. 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સુરક્ષિત નથી તો કોને સુરક્ષિત ગણવા? વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, મહિલાઓ ક્યારે અનુભવશે સુરક્ષિત? આટલા ગંભીર અપરાધમાં પણ પોલીસ કેમ ઢીલી ઢસ દેખાઈ રહી છે? અપહરણ કરીને દુષ્કૃત્ય આચરાયું ત્યાં સુધી ક્યાં હતી પોલીસ? આજ મુદ્દે ચર્ચા કરીશું. બંને મહાનુભાવ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે. રૂઝાન ખંબાતા, જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને મીના જગતાપ, કે જેઓ એડવોકેટ છે. આ બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં. સૌથી પહેલા રૂઝાનજી, આપણે ઘણી બધી વખત આ મુદ્દે ચર્ચા પણ કરી ચૂક્યા છે. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો દિલ્હીની ઘટના હતી, ત્યારબાદ કાયદાઓ બનાવવામાં આવ્યા, ત્યારબાદ ઘણી વખત ગુજરાતમાં ઘટના બની, મુંબઈમાં બની, તેમ છતાં પરિસ્થિતિ જૈસે થે. આજે પણ કદાચ અમે જે સમાચાર બતાવ્યા છે 48 કલાકમાં જે ઘટનાઓ સામે આવી છે, 5 થી વધુ ઘટનાઓ, શું કહેશો?
આજે રીતે ઘટનાઓ થઈ રહી છે અને તમે જે અગર જોતા હો કે હવે થોડું બદલાયું છે, વધારે પહેલા થોડું મોટા લોકો કરતા એલ્ડરલી લોકો હતા કે ઇન ટર્મ્સ ઓફ કે 20-25 વર્ષની ઉપરની વયની છોકરીઓ રેપ થતી હતી, હવે તમે જોશો તો બાળકીઓને થોડો ડાઉન ધ લેવલ જઈ રહ્યું છે. એટલે એક પોઝિટિવ સ્ટેપ હું કદાચ એ રીતે બી જોઈ શકું કે ભાઈ એલ્ડરલી છોકરીઓ જે અમે સેલ્ફ ડિફેન્સ કે જે બીજા બધા અમારા જે વર્કશોપ ચાલે છે યા જે આપણા ગવર્મેન્ટ વર્કશોપ ચલાવે છે બધું છે, એના લીધે થોડું સતર્ક થઈ છે. હવે જે આ નાની બાળકીઓ છે, યુ નો, એના માટે તો ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પેરેન્ટ્સ ટુ ટેક કેર ઓફ ધેમ, સોસાયટી. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે આપણે અત્યારે પોલિસીની વાત કરી કે જે સતર્ક, આમાં તો જે કહેવાય ને કે પેલું પ્રી પોલિસિંગની બહુ જરૂરી છે, તાકી સામેવાળો ધાક ધમકી મારે ને સામેવાળો એવું ના વિચારે કે અગર અમે આવું કરશું તો અમે બચી જઈશું. એટલે એવા બધા એક્ઝામ્પલ્સ હવે સેટ કરવાની બહુ જરૂર છે. જે અમે નોર્મલી કહીએ છીએ કે જે કન્વિક્શન્સ છે, જેને કે જે 100 રેપ્સ થાય છે એમાંથી કન્વિક્શન 15-18% જ ખાલી કન્વિક્શન થાય છે, એનો મતલબ કે 15-18% ને જ સજા મળે છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર આપણે સજાનું એ વધારશું, ફટાફટ એને જસ્ટિસ મળે ને ફટાફટ અગર સજા વધી જાય અને લોકોને એમાં એક્ઝામ્પલ સેટ થાય, કારણ કે અલ્ટિમેટલી હજી બી લોકોની એ માનસિકતા છે કે અમે કરીને અમે બચી જઈશું યા અમે છૂપી જાય અમે છૂટી જઈશું. કારણ કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે અમારી પાસે કાલે જ એક કેસ આવ્યો છે, અહીંયા ગુજરાતનો કેસ છે. એમાં એવું છે કે એ બેન હવે કે છે અપહરણ થયું છે, પહેલા એમને કહ્યું અપહરણ થયું છે, પછી ખબર પડી કે એ તો કોઈ જોડે ભાગી ગયા. એટલે આવા કેસીસમાં ઘણી વાર શું થાય છે, પોલીસ મિસગાઈડ થઈ જાય છે, કારણ કે એમાં કરે છે શું કે લોકો ઘણી વાર પોતાના ફેમિલીની નામ બચાવવા, સમાજથી બચાવવા માટે એ લોકો પોલીસને મિસગાઈડ કરે છે. એટલે આજે મને આનાથી એવી રિક્વેસ્ટ કરી છે કે જાણે કે તમારા બીજા કેસીસમાં કિડનેપિંગ હતું તો તમે એ જ વખતે પોલીસ પાસે અર્જન્ટ જાઓ. રુજાજી, સવાલ એ ઉભો થાય છે કે આ બધી ઘટનાઓ બને છે અને ઘટના બન્યા બાદ આપણે પોલીસ સમગ્ર કિસ્સાની અંદર દેખરેખ અથવા તો તજવીજ હાથ ધરવા માટે આવે છે, પરંતુ આવી ઘટનાઓ બને જ નહીં. તેના માટે આપે જે પ્રમાણે વાત કરી જસ્ટિસની, તો આપણે મીનાબેન પૂછીશું. મીનાજી, જે પ્રમાણે અમને જણાવ્યું ને ખરેખર એ વાત અત્યારે પોઈન્ટ અત્યારે મૂકવા જેવો છે કે પહેલા જે થયા છે ઘટનાઓ તેની અંદર જે ઉંમર હતી તે કદાચ વધારે હતી, હવે જે છે તે 15-16 વર્ષના જે યુવાનો છે તેઓના દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવે છે. કદાચ કાયદો અને ડર આ બંનેથી તેઓ દૂર છે અને તેના કારણે આ ઘટનાઓ વધે બની રહી છે. આ આખો જે મુદ્દો જે છે એને ઉંમર સાથે જે આપણે સાંકળી રહ્યા છે, ખરેખર તો અત્યારના જે આ છેલ્લા 48 કલાકમાં આ જે 5 કે 6 જે ઘટનાઓ અને કદાચ અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પણ કદાચ આવી ક્યાંક કોઈ ખૂણે ઘટના બનતી હશે, એવી આ 5-6 ઘટનાઓ તો અત્યારે આપણે આપણા પોલીસ દફતરે નોંધાયા પછી આપણને ખબર પડી છે. એટલે આ જે આખી જે વૃત્તિ જે છે એ દિવસે દિવસે વધતી જાય છે. અને રુઝવાને કીધું એ વાત બહુ સાચી છે કે કન્વિક્શન રેટ બહુ ઓછો છે, એટલે લોકોમાં એક બીક ઓછી છે કાયદાની. આપણે દિલ્હીની જે ઘટના બની એના પછી કાયદામાં જે સુધારા આવ્યા, એ સુધારા આવ્યા પછી પણ કાયદામાં જે અમલતંત્ર જે છે અમલતંત્ર જ્યાં સુધી મજબૂત નહીં બને, જ્યાં સુધી આવા પ્રકારના જ્યારે દુષ્કૃત્યના કિસ્સાઓ હોય એમાં ફાસ્ટ્રેક અને બહુ ઝડપથી એનો જો નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી આ બાબતો જે છે, જેમ કે આજના મદ્રાસના હાઈકોર્ટના જે જસ્ટિસ હતા એમણે તો એવું કીધું કે દુષ્કર્મ જે આચરે છે, જે સગીર બાળાઓ સાથે આવા પ્રકારના જે કૃત્યો થાય છે એમને તો ખસી કરી નાખવી જોઈએ. એટલે આ જે છે એ એક જયારે જસ્ટિસ જયારે આવા પ્રકારની વાત કરે છે એ કયા લેવલ પર જઈને આવી વાત કરતા હશે, કેમ કે સમાજમાં આખું આજે આખી આજે બધી ઘટનાઓ ઘટી રહી છે એના કારણે જે ફ્રસ્ટ્રેશન લેવલ જે છે, ખાસ કરીને અમે જે પ્રોફેશનમાં છે એ પ્રોફેશનનો જે ફ્રસ્ટ્રેશન લેવલ છે એ એક હાઈ પોઈન્ટ પર જતું હોય ત્યારે આવા પ્રકારના જે છે એ આપણા મોઢામાંથી વાક્યો નીકળે કે ભાઈ આવું થાય ત્યારે એને ખસી કરાવી દેવી જોઈએ. જી રુઝાનજી, જે આપણે વાત કરી છે અને અત્યારની જે કરંટ જે ઘટનાઓ બની છે તેની વાત કરવામાં આવે, નાની નાની બાળકીઓ 4 વર્ષ 5 વર્ષ અને મેક્સિમમ 6 વર્ષ, હવે જે બાળકીને પોતાનું જ કદાચ ભાન નથી તેવી બાળકીઓ સાથે આવા કૃત્ય થતા હોય છે, નાનકડી કોઈ લાલચ આપીને તેની સાથે આવી ઘટનાઓનું અંજામ આપી દેતું હોય છે, આ બાળકીઓનું શું વાંક? એ લોકોનો બિલકુલ વાંક નથી. એટલે જ મેં કહું કે આપણે એઝ અ સોસાયટી સમાજ આપણે જાગૃત થવું પડશે, કારણ કે જયારે આ કંઈક આ ભાઈ પેલી બાળકીને ચોકલેટ લઈને આપીને ક્યાંક લઈ ગયો ત્યારે આઈ એમ શ્યોર એને બૂમ પાડી હશે, રડી હશે, અને આઈ એમ શ્યોર કે એના લીધે આસપાસવાળાને કંઈક જાન થઈ હશે, ક્યાંક કંઈક ખેતરમાં લઈ ગયો કે જ્યાં બી જે સિક્વન્સ હશે એની. તો એટલે એ આપણે સમાજે જાગૃત થવું પડશે અલ્ટિમેટલી, કારણ કે આવા લોકોનું અત્યારે જે તમે જે દેખાડો છો એના એક્ઝામ્પલથી તો એ જ લાગે છે કે આ લોકો બિલકુલ બેખોફ લોકો છે, આ લોકોને કોઈ જાતનો ડર નથી. અને મને એ હવે એ લોકોની માનસિકતા પર એ થાય છે કે એ તો 5-6 વર્ષની જે બાળકી છે જે પોતાના જાતને 100% નથી બચાવી શકવાની, એટલે ઓબ્વિયસલી એ લોકો એવું બી કદાચ વિચારતા હોય કે હું મોટી બાળકી લઈશ તો કદાચ એ લોકો પોતાની જાતને બચાવે, વધારે બૂમ પાડે તો હું કંઈ કરી નહીં શકું. એટલે આ જે એની માનસિકતા છે એ બહુ જ
ક્રૂર છે અને આપણે જોવું પડશે કે આ વધે નહીં, ના તો આપણે આઈ મીન ઇટ વિલ બી અ બિગ ડિઝાસ્ટર. અને એના માટે હવે શું સ્ટેપ્સ લેવા જોઈએ, હું એ કહેવા માંગુ છું કે એના માટે જે કમ્યુનિટી પોલિસિંગ, અમે એનો વર્ડ યુઝ કરીએ છીએ કમ્યુનિટી પોલિસિંગ, કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે આપણે એ જગ્યા આમ તો આ પ્રોસિજર ચાલતા હશે, પણ હવે આને વધારે સ્ટ્રોંગ કરવા પડશે કે આપણે બધા આસપાસના લોકોને, જે પહેલા હતું ને કે ભાઈ ટેરરિસ્ટ અટેક્સ થતા હતા તો આપણે કહેતા કે આસપાસ કે બેગ પડીએ તો ધ્યાન રાખજો આમ તેમ, એવી રીતે હવે તમારી આસપાસ એવા કોઈ એવું પોલિસ છે, એવું કમ્યુનિટી પોલિસિંગ કરાવવું પડશે કે આસપાસ તમારી કોઈ આવો કોઈ રહેતું હોય જેનું તમને બિહેવિયર કોઈ ઓડ લાગતું હોય યા બધા જોડે ઝઘડો કરતો હોય, તો એવા લોકોને તમારે કઈ જઈને કોન્ફ્રન્ટ કરવાની અને પકડવાની જરૂર નથી. તમારે ખાલી પોલીસમાં એની ખાલી કહેવાનું છે કે સાહેબ મને કઈક અજબ તો આ માણસનું લાગે છે, એનાથી હેલ્પ થાય એક નંબર. એટલે આને પ્રિવેન્ટિવ પોલિસિંગ કહેવાય કે પહેલાથી પોલીસ એને ધ્યાનમાં રાખે. બીજું કે અગર આ થઈ રહ્યો છે કેસ, તો એમાં ઓબ્વિયસલી બધાએ જઈને અગર અવાજ કોઈક આવે છે રડવાનો જોર જોરમાં, તો એઝ અ આપણે હ્યુમન બિંગ આપણે એવું નથી વિચારવું કે કોઈ બાજુમાં બાળકી રડતી હશે છોડી દો. આપણે જઈને જુઓ કે ભાઈ આ બાળકી કેમ આવી જોર જોરમાં રડે છે, કઈ પ્રોબ્લેમ છે, એ હવે આપણે આવું કરવું પડશે. ના તો આ તો વધતું રહ્યું છે જે રીતે તમે બતાવી રહ્યા છો, આના પહેલા બી તમે બતાવ્યા છે. એટલે નાવ ઇટ ઇઝ આવર ડ્યુટી એઝ અ હ્યુમન બિંગ કે આપણી ડ્યુટી છે કે આપણે આવું કઈ થાય તો હવે બાળકી બી રડતી હોય તો આપણે જેમ કે મને હજી યાદ છે કે વચ્ચે પેલા છોકરાઓ નાના નાના બાળકો કિડનેપ બહુ થતા હતા, તો અમે ગાર્ડનમાં બી જઈએ, ગાર્ડનમાં કોઈ રડતું દેખાય, કોઈ દેખાય કે પેલો એનો હેન્ડલ કરી નથી શકતો પેરેન્ટ, તો અમે જઈને ચેક કરીએ કે ભાઈ તું જેનો મા બાપ છે કે તું વાલી છે કે તું નથી. એટલે આવી રીતે આપણે આ ચેક કરવું જ પડશે, ના તો આ વધવાનું છે. જી અમિનાજી, કાયદાની વાત કરવામાં આવે, શું કાયદો છે, ખાસ કરીને કાયદાનો અમલ નથી થતો, કાયદાને સરે આમ અહીંયા જોઈએ તો ધજ્જિયા ઉડાવી દેવામાં આવે છે, કદાચ ડર તો રહ્યો જ નથી હવે, એ જ અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. કારણ કે આટલી બધી ઘટનાઓ અધધ કહી શકાય, 24 કલાકમાં 4 ઘટના, એટલે કદાચ વાત માનવામાં પણ ન આવે, પરંતુ આ ઘટનાઓ બની છે. કાયદો શું કહે છે, શું સજા મળશે? કાયદો તો જે છે એ હમણાં જે એક નવો જે કાયદો પોક્સોનો જે કાયદો જે છે આવ્યો છે કે જેમાં પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એનો જે આ કાયદો આવ્યો છે એમાં 18 વર્ષથી નીચેના કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય એની સાથે જાતીય દુષ્કર્મ આચરવામાં આવે તો જુદી જુદી કલમો છે, અને એમાં એમને બેલ નહીં, એમાં એમને 10 વર્ષથી વધારે સજા અને વધારામાં વધારે ફાંસી સુધીની સજા, એવી ઘણી બધી જોગવાઈઓ છે. એટલે પોક્સો એક્ટ જે આવ્યો છે એ એક્ટ આવ્યા પછી આવા પ્રકારની જે બાળકીઓ કે છોકરાઓ સાથે પણ આવા પ્રકારના જે જાતીય દુષ્કૃત્યો થાય તો એની સામે રક્ષણ આપતો આ કાયદો છે. પણ ફરી પાછો સવાલ એ જ ઉઠે છે કે ઘણી જગ્યાએ આ પોક્સોમાં જજોની નિમણૂક નથી, એટલે એવા જયારે કેસો હોય ત્યારે એવા કેસો ઝડપથી ચાલતા નથી, એ નથી ચાલતા. એટલે ઘણી વખત એવું થાય કે હવે આ કર્યા પછી પણ જો અમને આમાં બહુ લાંબા ગાળા સુધી સજા ના થવાની હોય તો એની એક બીક નથી રહેતી. બિલકુલ અહીંયા રુજાનજી એ જ વાત છે, અમને એક્ટની વાત કરી છે, પરંતુ આપણે જાણીએ છીએ કે જાગૃતતા વગર આપણી લોક જનતા જે છે તે કદાચ પોતાના મન પર લેતી જ નથી, જાગૃતતા કરવી જ પડે છે, પ્રચાર કરવો પડે છે, પ્રસાર કરવો પડે છે, અને હવે એવું લાગી રહ્યું છે કે કાયદો શું છે તે પણ લોકોને સમજાવવું જ પડશે. સી આના માટે અમે એવા ઘણા વર્કશોપ્સ કરીએ છીએ જેમાં અમે, એટલે સી આઈ વિલ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, હવે લોકોની વાત કરીએ તો મને એવું કેવું છે કે જયારે અમારા વર્કશોપ થાય છે અને લોકોને કાયદાનું જ્ઞાન અમે બહુ સિમ્પલ રીતે આપવા માંગીએ છીએ, કારણ કે અમે એક ચેકલિસ્ટ બનાવ્યું છે કે ભાઈ અગર લેટ્સ આ કલમ છે કે કોઈ તમારી પર એસિડ ફેંકે, આ કલમ છે કે કોઈ તમારી પર ખાલી મસ્તી કરીને હસી મજાક કરે, આ કલમ છે કે કોઈ તમને છેડે, પણ લોકો એને એ વખતે સિરિયસલી નથી લેતા. અમે ચેકલિસ્ટો આપીએ છીએ, ઘણી વાર એના એરોપ્લેનો બને છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે લોકોને એવી 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 ગેરસમજ છે કે મારી જોડે નહીં થશે એટલે મારે શું ચિંતા છે. એટલે મારે કેવું છે કે આઈ વિશ અમે ઈચ્છે છે કે તમારી જોડે ના બને, પણ અમે એ તો તમે ધ્યાન રાખો કે ઘર તમારી કોઈ બીજી બેન જોડે બને છે, કોઈ બીજી દીકરી જોડે બને છે, તો તમે એમાં તેને મદદ કરી શકો છો. કારણ કે અગર આપણને કાયદાનું જ્ઞાન નથી, એક્ઝામ્પલ આપવા માંગુ છું તમને કે ઘણી વાર એવું થાય છે કે લેટ અસ સે મારો એક્સિડન્ટ થયો, મને કાયદાનું જ્ઞાન નથી, તો વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ ઇન્વેસ્ટિગેશન ઓફિસર યા પોલીસ વાળા, એ લોકો નથી મારી મેડિકલ કરાવતા, નથી ફોટોગ્રાફી કરતા મારા ગાડીની કે સામેવાળા ગાડીની, સામેવાળો ભાગી જાય છે પકડે છે તો એની પેલી શું કે આલ્કોહોલ ટેસ્ટ નથી કરાવતા. એટલે અગર આપણને અગર આ બધું જ્ઞાન હોય તો આપણે સામેવાળાને કહી શકીએ કે સાહેબ આ બધું કરાવવું જરૂરી છે. એટલે પણ આ આપણે એટલે ધ્યાન નથી લેતા કે આપણને એવું લાગે છે મને થવાનું નથી, અને જયારે થાય છે ત્યારે આપણે કરતા નથી. ને બીજો પોઈન્ટ કે જ્ઞાન હોય છે, હવે આને સેકન્ડ પોઈન્ટ બી કહેવા માંગુ છું કે જેને જ્ઞાન બી હોય છે, જાણે કે ફેમિલીની વાત કરું, ફેમિલીમાં અગર નાની છોકરીને દીકરીને કોઈ કે રેપ કરી મોલેસ્ટ કરી તો મા બાપ જ ચમકે છે કે લાઈનને આપણે ધાક પીછોડ કરશે, એને નવડાવી દેશે, એના કપડાં ધોઈ નાખશે, કોઈને કહેશે નહીં, કારણ કે લોકો બીસે કે મારી દીકરીનું સમાજમાં નામ બગડશે. પણ એટલે આપણે જે આ પ્રેસ ક્યારનું આટલા વર્ષોથી આ કામ કરી રહ્યું છે કે ભાઈ આમાં દીકરીનું નામ સમાજમાં નથી બગડવાનું, કારણ કે એનો તો લો બી છે, દેર ઇઝ અ લો કે પ્રેસ યા પોલીસ કોઈ બી દિવસ દીકરીનું નામ બહાર આપે યા મોડું બહાર આપે તો એ લોકો પર બી કલમ લાગી
શકે છે, પણ એ લોકો સમજતા નથી. કારણ કે મારી પાસે આજની તારીખમાં બેન એટલા સારા સારા ઘરના કેસો આવે છે કે એ લોકોને કોઈ હેરાન કરતું હોય, કોઈ હેરાન કરી ચૂક્યું હોય તો બી એ લોકો પોલીસમાં જવા તૈયાર નથી. કારણ કે એ લોકો વિચારે છે કે ભાઈ મારી પર અમારું નામ બગડશે. એ લોકો એ નથી વિચારતા કે ભાઈ સામેવાળાનું નામ બગડશે ને એને અમે રોકશું તો એ બીજી બે દીકરીઓને હેરાન કરતા રોકાશે. મીનાબેન, આવી જ ઘટનાઓ આપની પાસે પણ ઘણી બધી આવતી હશે, શું કહેશો આ મુદ્દે? રુઝાને જે વાત કરી એની સાથે હું સંમત તો છું, કેમ કે ઘણી વખત એવું થાય છે કે આપણી જે સમાજ વ્યવસ્થા જે છે એ સમાજ વ્યવસ્થામાં આજે પણ આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે છોકરીઓને અને સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવે છે. એટલે એક માનસિકતા તો આપણે સમાજમાં એ પણ બદલવી પડે. અને જેમ આવા પ્રકારની ઘટના જે છોકરીઓ સાથે કે જે સ્ત્રીઓ સાથે થતી હોય એની સાથે સમાજે ઉભા રહેવું પડે. અને છોકરીઓને ટ્રેનિંગ આપવાની સાથે સાથે જરૂરત છે છોકરાઓને પણ આ બાબતની ટ્રેનિંગ આપવી જોઈએ. કેમ કે આ જે બાબતો જે છે એ કુટુંબમાંથી થાય છે. આ જે છોકરાઓ કે જે પણ કોઈ આધેડો છે કે જે પણ છે એ જે આ દુષ્કૃતિ આચરે છે કુટુંબની બહારના નથી. એટલે આપણે દરેક વખતે મારો ચલાવીએ છીએ, માત્ર સ્ત્રીઓને સમજાવવાની વાત કરીએ છીએ, પણ ખરેખર જેણે આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે એને પણ આ ખબર હોવી જોઈએ કે ભાઈ આ પ્રકારના જે રીતે એના જે કૃત્યો છે એને સામે એને આવા પ્રકારની સજાની શક્યતા છે. અને ઘણી વખત સમાજમાંથી જ એને એવા પ્રકારના બોધપાઠ મળે કે આવા પ્રકારના ફેમિલીને બોયકોટ કરો, આવા પ્રકારના છોકરાઓને જે છે સમાજમાં કોઈ છોકરી ના આપે, આવા બધા પ્રકારના જે થાય આવા સોશિયલ જે છે એ સોશિયલ પણ એના પર બાઇન્ડિંગ જે છે લાગવા જોઈએ. સાથે સાથે કાયદો તો છે, કાયદો તો કાયદાનું કામ ક્યારે કરશે કે જયારે તમે કાયદાની પાસે જશો ત્યારે. પોલીસ ક્યારે એક્શનમાં આવશે કે જયારે તમે આ પ્રકારની એની પાસે ફરિયાદ લઈને જશો ત્યારે. પણ બાકીના જે સમાજ છે સમાજની શું જવાબદારી છે એ પહેલા નક્કી કરવી પડે. જે સમાજની વાત છે સમાજે પોતાની જવાબદારી તો નિભાવવાની જ રહેશે, સાથોસાથ પોલીસે શું કાર્ય કરવાનું છે તેને લઈને પણ આપણે આગળ ચર્ચા કરીશું.